હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો પુષ્ય નક્ષત્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નદીઓમાં આવશે ઘોડાપુર મિત્રો તારીખ વીસ જુલાઈ બે હજાર બાવીસથી વરસાદનું નવું નક્ષત્ર જેનું નામ છે પુષ્ય નક્ષત્ર બેસવાનું છે સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થઈ રહ્યો છે જોકે પુષ્ય નક્ષત્રમાં બુધવારે સવારે દસ અને પચાસ મિનિટે શરૂ થશે પુષ્ય નક્ષત્રનું વાહન છે શિયાળ છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે પુનર્વસુ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પુષ્ય નક્ષત્રમાં પણ ભારે વરસાદ પડતો હોય છે અને મિત્રો આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં સારો અને સાર્વત્રિક વરસાદ પડ્યો છે જોકે મોટાભાગના વિસ્તારોમાં વાવણી પણ થઈ ગઈ છે અને મિત્રો પુનર્વસુ નક્ષત્રમાં કોઈક જગ્યાએ ભારે વરસાદ પણ પડ્યો છે અને મિત્રો પુનર્વસુ નક્ષત્રમાં સૌરાષ્ટ્ર સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુષ્ય નક્ષત્રમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે અને મિત્રો એક લોકવાયકા મુજબ પુનર્વસુને પુષ્ય બે ભાઈલા વરસા તો વાયલા તો વાયલા એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં સારો એવો વરસાદ થયો છે ત્યારે આવનારા પુષ્ય નક્ષત્રમાં પણ સારો વરસાદ પડી શકે છે તેમ લોકવાયકાનું કહેવું છે અને મિત્રો વધારામાં વાત જણાવીએ તો પુષ્ય નક્ષત્રમાં અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે બાવીસ તારીખ પછી વરસાદનું પ્રમાણ વધશે હાલ વરસાદે વિરામ લીધો છે પણ હજુ પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને તેમણે જણાવ્યું છે કે બાવીસ જુલાઈ બાદ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો મિત્રો આવા જ હવામાનને લગતા અને વરસાદને લગતા અને ખેડૂત સમાચાર મેળવવા માટે જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી લેજો જેથી આવા ખેડૂત સમાચાર તમને ઘરે બેઠા